नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारु स्वागत छे। आज आपणे भणवाना छीए धोरण 5, एमां विषय छे गुजराती। एमां पाठ छे 3, मेहनतनो रोटलो। एना लेखक छे पन्नालाल पटेल। तो पहला तो तमे बधा पाठ्यपुस्तक काढ़ी लो गुजराती नी। चलो काढ़ी लीधी, एमां हवे पाठ 3, मेहनतनो रोटलो खोलो। चलो खोली बधाए गुजराती पाठ्यपुस्तक। एमां ત્રીજો पाठ छे मेहनतनो रोटलो, काढ़ो बधा। चलो काढ़ी बधाए। एमां लेखक कोण छे? तो के पन्नालाल पटेल। पछी आ बोध कथामां श्रम, स्वास्त्रीय अने प्रामाणिकतानो महिमा करवामां आव्यो छे। मोजी भगत मफतनो स्वीकारवानी स्पष्ट ना पाड़े छे। तो शू कीधुं छे? श्रमनो, स्वास्त्रीयनो अने प्रामाणिकतानो महिमा छे आ पाठमां छे। अने एक मोजी भगत होय छे जे क्यारेय मफतनो स्वीकारता नथी। आ मोजी भगत द्वारा आपणने श्रम, स्वास्त्रीय अने प्रामाणिकतानो बोध मळे छे। तो अहीं चित्र आपेलुं छे, जो अलग आप्यो छे ने, सरस। चलो हवे पाठनी शुरुआत करीए। काशी नगरीमां एक मोची रहेतो हतो। काशी नगरी हती, एमां कोण? तो के एक मोची रहेतो हतो। ते बहु प्रामाणिक हतो। ते केवो हतो? बहु ज प्रामाणिक। संतोषी पण एटलो ज हतो। एम एक वार एक साधु आवी मोचीने पूछवा लाग्या। एक वार शू थाय छे? एक साधु आवे छे अने मोचीने पूछवा लागे छे। मोची भगत, मारा पगना पगरखानो शू पड़े? मोचीने कहे छे કે મોચી ભગત, આ મારા પગના પગરખા એટલે કે ચંપલ જે આપણે પગમાં પહેરીએ છીએ ને, એનું શું પડે, એટલે એનું શું થાય? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। શું કહે છે? કે મારી પાસે અત્યારે તમારે જોતા હોય તો સીવેલા તૈયાર નથી, કારણ કે પહેલાંના જમાનામાં ચંપલ સીવડાવીને જ પહેરતા, અત્યારે તો તૈયાર આપણને જોતા હોય તો મળી જાય છે। પણ એ મોચી શું કહે છે? કે અત્યારે મારી પાસે તૈયાર નથી મહારાજ। સાધુ કહે, સીવી દો તો શું લેશો? શું સાધુ પછી કહે છે મોચી? કે તમે તો તૈયાર ન હોય તો કંઈ નહીં, તો પછી સીવી દો તો શું લેશો? આપણે કોઈને ભાવ પૂછીએ ને કે કેટલા રૂપિયા લેશો, કેટલાનું આપ્યું, એમ તો એમ પૂછે છે કે તો શું લો? મોચીએ કહ્યું, 150 રૂપિયો। પછી મોચી શું કહે છે? કે 150 રૂપિયા લેશ। સાધુને નવાઈ લાગી। બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 150 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 150 રૂપિયો કહ્યો છે। સાધુએ પૂછ્યું, 150 તો કહેવાનો પણ લેવાના કેટલા? તો શું સાધુને નવાઈ લાગે છે? એમ કે બીજે ક્યાંક હું પૂછવા ગયો હતો ત્યાં બધાએ મને સીધા કેટલા? તો કે 2 રૂપિયા કીધા હતા, પણ અહીંયા તો આ મોચી ભગતે સીધા 150 રૂપિયા જ કીધા છે, એટલે હવે મૂળના 150 છે તો થોડાક ઘટાડી દેશે, એમ એના મનમાં એવો વિચાર આવતો હતો। એટલે તો એને છેલ્લે પૂછ્યું કે 150 તો કહેવાનો, તો તમે લેવાના કેટલા? એમ મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો। મોચી છે પછી સાધુ સામે જોઈને હસવા લાગે છે। જે કહેવાના એ લેવાના મહારાજ। તો શું કહે? જે કીધું છે ને એ જ લઈશ, એમ એમાં ઓછું નહીં થાય। આપની ઈચ્છા હોય તો બનાવું, તમારી ઈચ્છા હોય, મરજી હોય તો હું બનાવી આપું, એમ સાધુએ કહ્યું। અચ્છા બનાવો, ક્યારે આપશો? પછી સાધુ કહે છે, સારું બનાવી દો, કંઈ વાંધો નહીં, પણ ક્યારે બનાવીને આપશો? એમ મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે। તો શું કહે? કે આ વખતે પરમ દિવસે આપી દઈશ બનાવી દે બનાવીને એમ સાધુ કહે, જરૂર હો,
મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. તો શું? સાધુ કહે છે કે કાંઈ વાંધો નહીં, પણ પરમ દિવસે સાંજે મારે જવું છે, એટલે એને ક્યાંક બહાર જવું હશે, એટલે માટે ઢીલ ન કરતા એમ તે દિવસે મને કરી જ દેજો. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. તો શું? તમે જાઓ તોય ભલે કે ન જાઓ તોય ભલે, એ કંઈ વાંધો નથી મને એમ, પણ પરમ દિવસે હું તમારા પગરખા સીવી આપીશ, એટલે કે સંપલ સીવી આપીશ એમ. પણ સાધુને તો મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. તો શું? સાધુને મોચીના વાયદામાં, મોચીએ જે મુદત આપી હતી, વાયદો આપ્યો હતો, વચન આપ્યું હતું કે આ દિવસે હું જરૂર સીવી દેશે, એના ઉપર એને વિશ્વાસ નહોતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યો આપણું કામ? પછી શું કર્યું? અને બીજા દિવસે એણે આટો માર્યો મોચી ભગતની દુકાન પાસે, અને મોચી ભગતને પૂછે છે કે કેટલે આવ્યું અમારું કામ એમ, ચંપલનું કામ. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. મોચી શું કહે છે કે ચિંતા ન કરો, હું તમારો વાયદો નહીં ચૂકું, મેં જે વચન આપ્યું છે તે દિવસે જ હું તમને કરીને દઈ દઈશ એમ. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આટો મારું. તો શું? તો એને શાંતિ તો થઈ જ નહીં. વળી ત્રીજો દિવસ સવાર થાય છે ને, ત્યાં સાધુની દુકાને આટો મારવા જાય છે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. શું કહે છે? કે મહારાજ, તમને માણસને પારખતા નથી આવડતું એમ. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો? તો શું કહે? તમારા મનમાં એવું છે કે બધા ખોટું બોલે છે એમ? તો નાહક શું કામ ધક્કા ખાઓ છો, સાંજે આવજો જાઓ. તો કે ખાલી ખોટા નાહક, એટલે કે અમસ્તા, વગર કારણના એમ, ખોટા ધક્કા ખાવા, એટલે કે વગર કારણ વગરના શું કામ ધક્કા ખાઓ છો એમ, સાંજે આવજો જાઓ. સાંજ સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. શું? સાંજ પડે છે અને સાધુ આવે છે, ચંપલ બિલકુલ તૈયાર હોય છે. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ જ ખુશ થયા. આ જોઈને શું થયા? સાધુને મોચી ઉપર ખુશ થઈ ગયા. તે સમજી ગયા કે મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. પછી ત્યાર પછી સાધુ છે એ સમજી ગયા એમ કે મોચી સારો એવો વ્યક્તિ છે, ક્યારેય ખોટું બોલતો નથી એમ. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા, તે પૈસા લઈને ઊભો થયો. સાધુએ શું કર્યું? તેને 2 રૂપિયા આપે છે અને મોચી પાસે છૂટા પૈસા હોતા નથી, એટલે એવું શું કરે છે? પૈસા લઈને ઊભા થાય છે. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. પછી શું કહે છે કે થોડીક વાર ઊભા રહ્યો મહારાજ, હું સામેની દુકાનેથી છૂટા પૈસા લેતો આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ બીજો. તો શું કહે છે કે રહેવા દો ભગત, આટલા પૈસાની મારા તરફથી તમે તમાકુ પીજો, મારે પાછા જોતા નથી એમ. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. તો શું કહે છે કે હું તમાકુ નથી પીતો. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. તો કે મારા તરફથી પગરખા સીવવાની, એટલે ચંપલ સીવી, એમાં બૂટ સીવી, એમાં દોરી આવે એ દોરી લાવજો એમ. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. તો શું કહે કે ના મહારાજ, હરામનો એટલે મારી મહેનત વગરનો, મારી મહેનત વગરનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણીથી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા.
પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે એમ. પછી શું કરે છે એ મોચી? એમ કે છે, હરામનો પૈસો મને ન ખપે. પછી પરચુરણ લેવા માટે, છૂટા પૈસા લેવા માટે જાય છે. અને મોચીની આવી ભાવના જોઈને શું થાય છે, સાધુ ખૂબ જ એના ઉપર ખુશ થઈ જાય છે. અને હર વ્યક્તિ એની જોડીમાંથી પારસમણી, એટલે કે એવો મણી છે જેને સ્પર્શ માત્રને લોઢું રિયું ઈશ્વરનામાં બદલી જાય, એવો એક મણી છે એને પારસમણી કહેવાય, કાઢે છે. અને બધા જે ઓલા મોચીના ઓજારો હોય ને એને અડાડે છે, એટલે બધા ઓજારો શેના થઈ જાય છે, ઘસે છે, એટલે તો કે સોનાના થઈ જાય છે. પછી શું કહે છે, મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજારો બધા સોનાના. પછી મોચી જ્યારે દુકાન ઉપર આવીને જુએ છે તો ઓજારો શેના થઈ જાય છે, બધા સોનાના બની જાય છે. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. તો શું, એને તો સમજમાં આવી જ ગયું કે આવું કામ કોણ કરે, તો કે એ સાધુએ જ કર્યું છે એમ. મોચીનો જીવ બળી ઉઠ્યો, તે નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન. પછી શિવ એનો બળી ઉઠ્યો કે એને એનાથી બધા ઓજારો તે કેવા સોનાના થઈ ગયા, એટલા માટે અરે ભગવાન હવે હું શું કરીશ એમ. હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. પછી શું કર્યું, આ સોનાના જે ઓજારો હતા એને એક બાજુ ઘરના ખૂણામાં નાખી દીધા. પછી જૂના જે બીજા એના ઓજારો હતા એ ઉતારીને કામે પાછા વળગી ગયા. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. પછી જો મનમાં ને મનમાં આમ એવું વિચારે છે કે ભલે ગમે એમ સાધુએ જે કર્યું એમ, પણ આમ તો એને એની ઈચ્છા શું હતી કે હું સુખી થાવ એવી જ. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. શું, મોજી ભગતે તો 12 મહિના મજૂરી કરી ત્યારે એને માંડ પોતાના એ નવા ઓજારો વસાવી શક્યા હતા. એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો. પછી એકવાર ભજન ગાતો એને નીચે નજરે સીવતા હોય છે ચંપલ. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત. પછી શું થાય છે, ત્યાં કોઈકનો અવાજ એના કાને પડે છે, બોલાવે છે એને કે કેમ છો મોચી ભગત. મોચીએ જોયું તો પેલા સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજારો બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ. તો શું કહે છે કે મોચીએ જોયું તો પેલા સાધુ નીકળ્યા એમ. અને પછી એ કહે છે કે ઓજારો બગાડીને વયા ગયા હતા એ જ સાધુ મહારાજ છો ને તમે. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી પગે પડશે, માનપાન આપશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસે તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠેલો લાગે. તો શું કહ્યું, સાધુ મહારાજને શું હતું કે એ તો મને મારો આભાર માનશે એમ, કે ઘણો ખુશ થઈ ગયો મેં એના બધા ઓજારો જે હતા એના સોનાના કરી દીધા હતા એટલે. પણ આ તો શું કર્યું, ઠપકો મળ્યો એમ. વળી એને વિચાર આવ્યો સાધુ મહારાજ કે આ સોનાને પિત્તળ ધારીને તો બેસીને એને નાખી તો નહીં દીધા હોય ને એમ. તેણે કહ્યું, મોચી ભગત, ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. શું કહે છે કે મોચી ભગત, મેં તમારા ઓજારોને બગાડી નથી નાખ્યા, પણ સેના સોનાના બનાવીને આપ્યા. ક્યાં છે, નાખી તો નથી દીધા ને. શું, ક્યાં છે, તમે એને નાખી તો નથી દીધા ને. મને ખબર છે મારા સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી ઓછું મેળવ્યું છે. તો શું, એ શું કહે છે મોજી કે મને ખબર છે મહારાજ કે ઓજારો રહ્યા એ સોનાના હતા, પણ એ મેં મારા બાવળાના એટલે મારી હાથ મહેનતથી મેં નથી મેળવ્યું એમ. આવું મફતનું સોનું શું કરવું છે. તો શું, આવું મફતનું એટલે કે કાંઈ મહેનત કર્યા વગરનું જ મને મળેલું છે ને,
એટલે આવું મફતનું મારે શું કરવું એમ? એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. તો શું? તો કે એ પડ્યા ખૂણામાં તમારે જોતા હોય તો તમે પાછા લઈ જાઓ. સાધુએ મોજીને શિખામણ આપતા કહ્યું, મોજી ભગત, તમે કશી ગમ નથી? સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. સાધુ ભગત પછી શું કરે છે મોજીને શિખામણ દે, કે તને ખબર કશી ગમ નથી એમ, કંઈ ખબર નથી પડતી એમ, કે સોનું તારી પાસે છે તો તું હવે સોનાને વેચીને પૈસા બનાવ અને મજા કર. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. શું કહે છે કે હવે સોનાના ઓજારો તું વેચી નાખ તો તારી આ કાચી દુકાન છે એ કેવી બની જાય? પાકી બની જાય. અને તારે કામ કરનારા માણસો પણ રાખી દેવાય જેથી કરીને તું બેઠા બેઠા ખાઈ શકે અને મજા કરી શકે. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? તો શું કે ભગવાને મને આજ હાથ પગ આપ્યા છે, જો હું બેઠા બેઠા એવી રીતના સોનું વેચીને ખાઉં અને ભગવાને મને આ હાથ પગ આવે એનું તો હું શું કરીશ એમ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યું. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી, કામ કરવા માટે આપ્યા છે. શું કર્યું મોચીએ? મહારાજને કહે છે, ભગવાને આપણને જે હાથ પગ આપ્યા છે બે, એ ખાલી બેઠા બેઠા ખાવા માટે જ નથી આપ્યા, પરંતુ કામ કરવા માટે પણ આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. પછી શું? સાધુ બોલ્યા કે ના, તમારી વાત ખરેખર સાચી છે, ભગવાને આપણને જે કંઈ આપ્યા છે હાથ પગ એ આપણને મહેનત કમાવા માટે જ આપ્યા છે. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે. તો શું કે તમે આમ કેમ બોલતા નથી, કંઈ કેમ ચૂપ થઈ ગયા એમ? તો મારા સાધુ શું કહે છે કે હું વિચારમાં પડી ગયો છું. એમ કે એવો તે શું વિચાર કરો છો, મારાથી કંઈક ખોટું કહેવાઈ ગયું? મોચી ભગત એમ કહે છે, તમારી વાત નથી મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આથી તમે મારા ગુરુ. તો શું એમ કે મોચી ભગતને એ સાધુ એમ કહે છે કે નાનું મોટું તપ તો હું પણ કરી લઉં એમ, આ સોનું બનાવવાનું સાધન મારી માટે મારી પાસે છે, તોય છતાં મેં ક્યારેય એનો ઉપયોગ કર્યો નથી. અને સાધુ મહારાજ તો શું કરતા હોય, ભિક્ષા માંગીને જ એને એનો પેટનો ખાડો પૂરવાનો હોય, તો એ કે હું ભિક્ષા માગું છું અને મેં ભિક્ષાનું અભિમાન ગર્વ એટલે કે અભિમાન હતું મારામાં છે તે આજે ઓડી ગયું એમ. આથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. એટલે કે શું? આજથી હું આ તમારો દાખલો યાદ રાખીશ એમ અને મારા ગર્વ એટલે કે જે અભિમાન છે એને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યું, આપ ખરા સાધુ. પછી શું? એ કામ કરવાનું ભૂલી જાય છે અને એની પીઠ પાછળ જ જોયા રાખે છે અને પછી છેવટે કહે છે કે આપ ખરા સાધુ. પછી શબ્દ સમજૂતી માટે શબ્દ આપ્યા છે આપણને પગરખા. આપણે પાઠમાં પગરખા એવો શબ્દ આવી ગયો ને, તો એનો અર્થ શું? તો કે પગનું રક્ષણ કરનાર, એટલે કે ચંપલ જોડા જે આપણે પહેરી છે. હરામનો એટલે કે મહેનત વગરનો. પારસમણી એટલે કે લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. પછી ગમ એટલે સમજ, ગર્વ એટલે અભિમાન, અહંકાર, મદ ને બડાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પાઠ 3 મહેનતનો રોટલોની સમજૂતી મેળવી. તો હવે પછીનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. નમસ્તે.